બીજેપીના નવરંગપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર નીરવ કવિની મુશ્કેલીમાં વધારો થયો છે. પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ સાથે ચૂંટણી લડી હોવાનો આક્ષેપ અરજદારે કરતા કોર્ટે નીરવ કવિ સામે તપાસના આદેશ આપ્યા. અરજદારે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જે બાદ મેટ્રોપોલિટન કોર્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ કરવાનો હુકમ કર્યો, કે જે 90 દિવસ તપાસ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીને લઈને એક વિવાદ સામે આવ્યો છે અને સમગ્ર વિવાદ કોર્ટ સમક્ષ પહોંચ્યો છે. શું વિવાદ છે તેની સાથે વાત કરવા માટે અરજદાર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. તમારું નામ જણાવો, શું સમગ્ર વિવાદ છે, કઈ કોર્ટ સુધી પહોંચ્યો છે, શું આપણા તરફથી અરજી કરવામાં આવી છે? વર્ષ 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીરવ જગદીશભાઈ કવિ, કે જે જન્મથી મુસ્લિમ હોવા છતાં એમણે એફિડેવિટમાં પોતાનો ધર્મ છુપાવ્યો, પોતાનો ધર્મ સાચો મુસ્લિમ હોવા છતાં એક હિન્દુ હતા, ગુજરાતી નામ રાખી, કેમ કે આજે તમે નીરવ જગદીશભાઈ કવિ વાંચો એટલે કોઈ પણ એમ થાય કે આ તો ભાઈ ગુજરાતી વ્યક્તિ છે, પણ કોઈ બી એફિડેવિટમાં તમારે સોગંદનામામાં તમારે ધર્મ લખવો જરૂરી છે. એમણે ના લખ્યો, કારણ કે જો એ લખે તો એક બીજો ગુનો કરે, કેમ કે એમનો ઓરિજિનલ ધર્મ છે મુસ્લિમ ધર્મ, અને મુસ્લિમ હોવો એ ગુનો નથી, પરંતુ પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવીને હિન્દુ તરીકે ચૂંટણી લડવી એ મતદારો સાથે છેતરપિંડી છે, એક જાતને આપણે જેહાદ કહી શકાય. કેમ કે જેમ લવ જેહાદમાં કોઈ એક વ્યક્તિ કોઈ એક દીકરીને છેતરીને એની સાથે લગ્ન કરે છે, એ રીતના અહીંયા 96,000 મતદાર સાથે આ એક વિધર્મી નીરવ કવિએ પોતાનો ધર્મ છુપાવીને ખોટી જન્મ તારીખ લખીને ખોટા આધાર પુરાવા રજૂ કરીને ચૂંટણી લડ્યો, એ બાબતની ફરિયાદ અમે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નામદાર કોર્ટ સમક્ષ કરી હતી. અને અમારા ફરિયાદને તથ્યોને આધારે કોર્ટે 23 માર્ચના રોજ નવરંગપુરા પીઆઈને 90 દિવસની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ કરી અને કોર્ટને પરત કરવાનો આદેશ કરેલ છે. ખાસ એક વર્ષ જે વીતી ગયું છે, પરિણામે કોને કોને આપ્યા રજૂઆત કરી હતી અને શું મુખ્ય રજૂઆત હતી? સૌપ્રથમ અમે ચૂંટણી પંચ ગાંધીનગર, જે ચૂંટણી કમિશનર હોય, સ્ટેટ ચૂંટણી કમિશનર, એમને રજૂઆત કરી હતી. સાથે સાથે અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનના જે તે પીઆઈ એ વખતે હતા એમને રજૂઆત કરી હતી. ત્યારબાદ અમે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પણ આજ ફરિયાદ કરી હતી. બધી જ ફરિયાદ એક જ તારીખે કરેલી હતી, પણ ઘણો સમય વીતી જવા છતાં રાજકીય દબાણના કારણે આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં અમે કોર્ટના દરવાજા ખખડાયા હતા અને અમારી ફરિયાદમાં તથ્યને આધારે કોર્ટે 90 દિવસની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશન ખતમ કરી અને રિપોર્ટ સુપ્રત કરવા માટેનો આદેશ જાહેર કરેલ છે. તો જે રીતે ખોટા આધારો સાથે જે ચૂંટણી લડવાનો મામલો છે તેની સામે જે છે એ મેટ્રો કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે અને સમગ્ર મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો 2021 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને તે સમયે હારેલા ઉમેદવાર જય પટેલ દ્વારા મેટ્રોપોલિટન કોર્ટમાં નીરવ કવિ સામે ફરિયાદ કરવામાં આવી હતી. અરજીમાં અરજદારે રજૂઆત કરી કે જીત મેળવેલા ઉમેદવાર નીરવ કવિએ પોતાની જ્ઞાતિનું પ્રમાણપત્ર, જન્મ તારીખ, રહેઠાણ પુરાવા સહિત ખોટા દસ્તાવેજ રજૂ કરી ચૂંટણી કમિશનને ગેરમાર્ગે દોર્યા. પોતે મુસલમાન છે છતાં હિન્દુ બતાવી ચૂંટણી લડ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી.